નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે આજે આપણે ચિત્ર સંયોજન ખેતરેથી પાછું ફરતું કુટુંબ નું ચિત્રનું આલેખન કરીશું. તો સૌપ્રથમ કાચો આલેખન સારા સાતનું પ્રમાણ સાથે આપણે માર્કિંગ કરી લઈશું, કયા આકારો ક્યાં આવશે એનું આયોજન સાથે એક સ્ત્રીનું પાત્ર આપણે, ત્યારબાદ બાજુમાં એક પુરુષનું સ્કેચ દોરીશું, તેનો સારા સાતનું પ્રમાણ સાથેનું માર્કિંગ કરી લઈશું જેથી ચિત્ર દોરવામાં તકલીફ નહીં પડે અને આયોજન સારું હશે તો પ્રમાણ સાથે ચિત્ર તૈયાર કરી શકાશે. ઘણી વખત શું થાય, એક ચિત્ર નાનું, એક ચિત્ર મોટું થઈ શકે. એક નાનું બાળકનું પણ આપણે સ્કેચ તૈયાર કરીશું, પાછળથી એનો પણ સ્કેચ આપણે માર્ક કરી લઈશું અને સાથે એક ગાય નું ચિત્ર તૈયાર કરીશું. તો સૌપ્રથમ ચહેરાનો આકાર, ફેસનો આકાર આપણે આગળ પ્રેક્ટિસ કરી ચૂક્યા છે અને પનિહારીનું ચિત્રમાં તમને સ્કેચ વિશેની માહિતી આપી જ છે. તો ફેસનો આકારની પ્રેક્ટિસ પણ કરી લેવી, આ રીતના આલેખન તૈયાર કરવું. ગરાનો આકાર ખાસ અને ખભાનો આકાર, ખભાનો આકાર આપણે તૈયાર કરીશું તો શરીરનો ભાગ દોરવામાં આપને સરળતા રહેશે. કમરના ભાગ સુધી આપણે સારા ત્રણ, મસ્તકના સારા ત્રણ ભાગ સુધી કમરનો ભાગ રહેશે, ત્યાં સુધી કોણીનો ભાગ અને પછી હાથ, હાથમાં દાંતરડું પકડેલું હોય એ રીતના આપણે બતાવીશું. અને પહેરવેશ તમે તમારી રીતે અલગ અલગ આકારો સાથે તૈયાર કરી શકશો. તો દરેકનું ચિત્ર અલગ અલગ બનશે, પહેરવેશમાં અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ આકારો, અલગ અલગ ટેક્સચરો સાથે તૈયાર કરવાનું રહેશે. આ ડિઝાઇનમાં પણ અલગ અલગ તમે આકારો કરી શકો જેથી દરેકનું અલગ અલગ થશે. ઓઢણીનો ભાગ લયયુક્ત હશે તો વધુ સારું લાગશે અને બેકગ્રાઉન્ડ પણ ઢંકાશે અને આકારોનો ઉઠાવ પણ સારો આવશે. જ્યારે રંગકામ કરશું ત્યારે ઘણું સારું ચિત્ર દેખાશે. ઘાસનો ભારો ઘરે લઈ જતા હોય એ રીતના દોરવાનો રહેશે. એ જ પ્રમાણ સાથે પુરુષનું ચિત્ર તૈયાર કરીશું. બંને પાત્રનું સમતોલન જળવાય એ ખાસ કાળજી રાખવી, જેના માટે આપણે કાચું આલેખન તો કર્યું જ છે. માથામાં ફેટો બાંધેલો હોય એ રીતનું તમે તમારી રીતે અલગ અલગ આકારો તૈયાર કરી શકાશે. ગરાનો આકાર ખાસ અને ખભાનો આકાર જેથી શરીરનું પ્રમાણ આપણે તૈયાર કરી શકાશે અને કમરનો ભાગ સારા ત્રણ સુધી, સારા ત્રણ ભાગ ઉપર આવશે તે માર્ક તમારે ધ્યાન રાખી મૂકવાનું રહેશે. હાથની પોઝિશન, હાથમાં ધાર્યું પકડેલું હોય એ રીતનું આપણે દોરીશું. તમે આકારોમાં ફેરફાર કરીને તૈયાર કરી શકશો. આ પ્રેક્ટિસ છે નમૂના પ્રત. પહેરવેશમાં પણ તમે અલગ અલગ આકારો તૈયાર કરી શકશો. કાચું આલેખન કર્યું હોય તો આ દોરવામાં તકલીફ નહીં પડશે. ઘૂંટણનો ભાગ સુધી આકાર અને પગનો આકારનું પ્રમાણ જળવાવું જોઈએ. એક પગ પાછળ રાખ્યો હોય તે રીતના ચાલતા હોય તે રીતની પોઝિશન આવી જોઈએ અને આ જ પગના બેલેન્સ સાથે જમીન પર લાઇનમાં હોય એ રીતના આકારો તૈયાર કરવાના જેથી સાથે ચાલતા હોય એ રીતનું ચિત્રમાં લાગશે. બાળકના ચિત્ર માટે કમરથી આકારની શરૂઆત કરવાની જેથી સરળતાથી આપણે તૈયાર કરી શકાય. થોડી પ્રેક્ટિસ કરી લેવી અને જ્યારે રંગકામ કરો ત્યારે દરેકે કંઈક અલગતા, નવીનતા સાથે જ રંગોથી, વોટર કલરથી રંગકામ કરવાનું રહેશે. રંગકામ કરો ત્યારે સૌપ્રથમ બેકગ્રાઉન્ડમાં શરૂઆત કરવાની અને પછી આકારોમાં રંગ કરવામાં તકલીફ નહીં રહેશે. આ જે બાજુનું ચિત્ર છે એ જ પ્રમાણે આકારો દોરાશે. આ પણ આકારોમાં નાનું રમકડું હોય તે રીતના પગના લેવલમાં હોય તે પણ ખાસ કાળજી રાખવાની,
કે ખેંચીને લઈ જાય છે રીતનું ચિત્રમાં બતાવી શકાય. આ ગાયનું ચિત્ર બેકગ્રાઉન્ડ દરેક વિદ્યાર્થી અલગ અલગ દોરવાનું રહેશે જેથી દરેકનું ચિત્ર અલગ અલગ બને. કલર કામ પણ પોતપોતાની પસંદગી પ્રમાણે રંગકામ કરવાનું જેથી દરેકના ચિત્રોમાં નવીનતા આવે. પોતાની મૌલિકતા સાથે આ નમૂના પ્રત છે. તમે આકારોમાં ફેરફાર કરી શકો, પહેરવેશમાં ફેરફાર કરી શકો. આ પ્રેક્ટિસ માટે છે સ્કેચ. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું ચિત્ર વધુ સારું તૈયાર કરી શકાશે. આનો આધાર લઈને તમે ઘણા બધા ચિત્રો પણ તૈયાર કરી શકશો. આ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ તૈયાર કરેલા ચિત્રો છે નમૂના પ્રત. તમને આમના આ ચિત્ર પરથી થોડું શીખવાનું મળશે. કલરની પસંદગી, બેકગ્રાઉન્ડ કંઈક અલગતા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓ ચિત્રો પોતાની નોટબુકમાં પૂરા કરવાના રહેશે. આભાર.